ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, ધોરણ એક એમાં ચેપ્ટર પહેલું, તેમાં આપણે પાઠ પહેલો ભણતા હતા, બરાબર છે? તેમાં આજે આપણે આપણી આસપાસના આકારો એ ટોપિક ઉપર સમજીશું. આપણી આસપાસના આકારો એટલે કે શું? તો આપણી આસપાસ ઘણી બધી વસ્તુ છે, રમકડા છે, થાળી વાટકા છે, ચોપડી છે, એ બધાના આકાર અલગ અલગ હોય, બરાબર છે ને? ધારો કે તમારું રમકડું છે, એમાં તમારો બોલ છે, તો બોલનો આકાર કેવો હોય? તો કે ગોળ ગોળ હોય, બરાબર છે? પછી તમારી નોટ છે, તો નોટનો આકાર કેવો હોય? તો કે ચોરસ હોય. એવી રીતે વાટકો છે, તો વાટકાનો આકાર કેવો હોય? ગોળ હોય, બરાબર છે? એ રીતે ઘણી બધી વસ્તુ હોય જેના આકારો અલગ અલગ હોય. એટલે એવી જ રીતે આજે આપણે આકારો વિશે સમજીશું. તો જો પ્રશ્ન 8, પેજ નંબર 20, બરાબર છે, તેમાં આપણે પ્રશ્ન 8 કરીએ, તેમાં પહેલું ચિત્ર. પ્રશ્ન 8માં શું કીધું છે? સરખા આકારો જોડો. જે આપણને સરખા સરખા આકાર લાગતા હોય એને આપણે જોડવાના છે. જો એણે એક ચિત્ર તો આપણને જોડેલું જ આપ્યું છે, આ કોન અને જોકરની ટોપી, એના બેયના આકાર સરખા લાગે છે, તો એ આપણને જોડેલા જ આપ્યા છે. ત્યારબાદ આપણે જોડીએ છીએ બોલ. બોલ અને આ ટમેટો, તો એ પણ સરખા લાગે છે આકાર, એટલે એ બેને આપણે આમ જોડી દઈએ, બરાબર છે? સ્કેલ લઈને, એટલે કે ફૂટપટ્ટી લઈને જોડવાની જરૂર નથી, બરાબર છે? ત્યારબાદ છે તરબૂચ. એવો જ આકાર આમાં શું દેખાય છે? તો કે ફુગો, તો એ બેને આપણે જોડી દઈશું, બરાબર છે? આ જ રીતે આ આખું આપણે ઘઉં ભરવાનું જે મોટું ટીપડું હોય ને એ જ, તો એના જેવું બીજું શું દેખાય છે? તો કે આ મોટો ડબ્બો, તો એને એની જાત સાથે જોડી દઈશું. ત્યારબાદ પછી બાજુમાં છે લંચ બોક્સ, આપણો ડબ્બો, તો એના જેવું આમાં શું દેખાય છે? તો કે આ લંબચોરસ, તો એને કેવી રીતે જોડશું? તો જુઓ, અહીંયા ઉપરથી એને લઈ જાઉં છું, બરાબર? તમારે જે રીતે જોડવું હોય એને જોડી શકો છો, બરાબર? ધ્યાનથી પણ જોડવાનું છે. ત્યારબાદ પછી શું છે? આ મીણબત્તી, તો મીણબત્તી જેવું આમાં શું દેખાય તમને? તો આ ભૂંગળું, તો એની સાથે જોડી દઈએ, બરાબર? હવે શું બાકી રહી? આ ગૈણી, તો આ ગૈણી જેવું આમાં શું દેખાય છે તમને? બરાબર, આ ગૈણી જેવું શું દેખાય છે? તો કે આ કોન, તો એની સાથે જોડી દઈએ, બરાબર? હવે શું બાકી રહ્યું? તો કે આ ટીમ, બરાબર? મેં તમને કીધું હતું કે આપણે સોડા લેવા જઈએ તો સોડા જે આપણને બોટલમાં મળે એવી રીતે આ ટીનમાં પણ મળે, તો એની સાથે શું જોડીશું? આ પ્લાસ્ટિકનો ડબ્બો, તો અહીંથી અહીંયા વચ્ચેથી જ એને આમ જોડી દઈશું, બરાબર? આ આપણું પહેલું ચિત્ર અહીંયા પૂરું થાય છે. હવે આપણે બીજું ચિત્ર જોડીશું, બરાબર? એ પણ એવું જ છે. જુઓ, બોલને અહીંયા બોલ સાથે, અહીંયાથી આ બોલને આની સાથે, બરાબર? પછી શું છે? આ ટોપી છે, જો આપણે બર્થડેની ટોપી પહેરીએ ને એને આની સાથે, પછી અહીંયાથી આ બાજુ એવું શું દેખાય છે? તો આ કોન, તો કોન સાથે, બરાબર છે? પછી આ ગોળ ગોળ કાગળિયાનું આખું ગોળ ભૂંગળું વાળેલું છે એ આની સાથે, તો આની સાથે બીજું શું જોડીશું? તો ફટાકડો, બરાબર? આ ઈટ છે, લંબચોરસ ઈટ, તો એને એની સાથે જોડીશું આની સાથે, તો અહીંયાથી આની સાથે, પછી આ કોની સાથે? અહીંયા આ બે જ વસ્તુ વધી છે, તો આ તો ચોરસ છે પણ આપણે લંબચોરસ છે એટલે આની સાથે જોડીશું. ત્યારબાદ પછી છે ગિફ્ટ, તો એને આ ચોરસ સાથે જોડીશું અને આ ચોરસને આની સાથે, બરાબર છે? આ આપણું બીજું ચિત્ર પણ પૂરું. હવે પેજ નંબર 21, એના ઉપર આપણે ત્રીજું ચિત્ર જોઈશું, બરાબર? ચિત્ર નંબર 3 દેખાય છે, તેમાં આપણે થોડાક કલર લઈશું. આપણે આમાં કેટલા, એક છોકરો ઊભો છે, એણે કીધું છે કે આ બધી વસ્તુ આપેલી છે એને આ ચાર આકારો સાથે જોડવાના છે, તો ચાર આકારો છે એટલે આપણે કોઈ પણ ચાર કલર લઈશું, બરાબર? તો સૌથી પહેલાં આપણે ગોળને જોડીશું, તો આ કલર સાઈડમાં મૂકી દેવાના અને ગોળને જોડીશું. આ ગોળ છે, એવું આમાં ગોળ શું દેખાય? તો આ ગોળ સાથે આ બોલ, એટલે એને એની સાથે જોડીશું. પછી આ સંતરું, તો એની સાથે જોડીશું. ત્યારબાદ પછી ગોળ ફુગો. ત્યારબાદ આ તરબૂચ.
થઈ ગયું. હવે આપણે આ ચોરસને જોડીશું તો એના માટે આપણે બીજો કલર લઈશું, બરાબર છે. કલર આપણે સાઈડમાં મૂકી દેવાના છે જે નથી જોતા હોય. હવે ચોરસને જોડીશું તો આ ચોરસને કોની સાથે જોડીશું તો કે આની સાથે. બીજું શું ચોરસ છે તો આ ગિફ્ટ. ધ્યાનથી જોડવાના છે પછી આને. હવે કંઈ એવું દેખાય છે તો કે ના, તો હવે આ કલર મૂકી દેવાનો, પાછો બીજો કલર લઈશું. હવે આ નળાકાર જે આપેલું છે એને જોડીશું તો એનું એક તો જોડેલું આપણને આપ્યું છે, હવે આ જોડીશું, બરાબર છે. તો એને કેમ લઈ જશું એને, તો અહીંથી લઈ જશું. જુઓ પછી આ મીણબત્તી, પછી શું છે આ બોક્સ જેવું કંઈક દેખાય છે એ. હવે શું દેખાય છે, વોટર બેગ. વોટર બેગનો પણ આકાર એવો જોઈએ. હવે કંઈ વધ્યું છે તો કે ના, પૂરું. હવે બીજો કલર લઈશું, હવે આ નળાકારને. તો અહીંયાથી આ તો સેમ જ લાગે છે. પછી આ જોકરની ટોપી, પછી આ બર્થડે ટોપી. બીજું કંઈ વધ્યું, પૂરું, બરાબર છે. આ આપણું ત્રીજું ચિત્ર પણ પૂરું થાય છે. તેમાં જાજુ બધું જોડવાનું હતું પણ તમે ધ્યાનથી જોડતા જાજો એટલે તમને આવડી જશે. હવે આપણે ચિત્ર નંબર 4 જોડીશું. જો તેમાં પેલું શું આપેલું છે, કેરમબોર્ડ, બરાબર છે. તો એ કેરમબોર્ડ કેવું લાગે છે, ચોરસ. તો એને ચોરસ સાથે જોડીશું, બરાબર છે. પછી આમાંથી ચોરસ વસ્તુ છે ને, આપણે ચોરસનું પહેલાં પૂરું કરી નાખીએ. આમાંથી ચોરસ વસ્તુ કઈ છે, આ છે નથી, આ નથી, આ હા ચેસબોર્ડ. આ ચોરસ છે તો કે ના, લંબચોરસ છે. જો આપણે અહીં લંબચોરસ આપ્યું છે એટલે આપણે એને જોડી શકીએ નહીં. તો બીજું કંઈ આપણે ચોરસ વસ્તુ વધી નથી તો આ કલર મૂકી દઈએ ને બીજો કલર લઈ લઈએ. હવે શું છે, આ ત્રિકોણ. તો આમાંથી ત્રિકોણ કયો છે, આ રેડ કલરનું. અહીં નીચેથી ત્રિકોણ શું છે, સેમ એના જ જેવું. હવે ત્રિકોણ પૂરું થઈ ગયું છે. હવે આપણે બીજો કલર લઈશું અને લંબચોરસનો વારો લઈશું. લંબચોરસ વસ્તુ કઈ છે તો કે આ ફોટા ફ્રેમ. તો એને એની આરે જોડીશું. આ નીચેથી આ પગ લૂછણીઓ, બરાબર. આ પણ લંબચોરસ છે પરંતુ જો આ એનો આકાર આપ્યો જ છે તો આપણે આને આની સાથે જોડવાનું નથી, બરાબર છે. તો આ આપણે એમ નમ રાખી દઈશું. ત્યારબાદ પછી બીજો કલર. હવે ઈ આકાર છે એ આના જેવો જ છે અને આ પણ એવો જ છે. આ ટીપડું છે એને આપણે આડું કરી નાખીએ તો આના જેવો જ આકાર થઈ જાય ને, એટલે આપણે એને એની જ સાથે જોડી દઈશું. થઈ ગયું. હવે આપણું એક જ બૈચું છે જે આપણે બટન જેવું છે એટલે કે ગોળ ગોળ છે, તો એને આની જ સાથે જોડી દઈશું. ઘડિયાળ પણ ગોળ ગોળ થઈ ગયું. આ આપણું પેજ નંબર 21 અહીંયા પૂરું થાય છે. આ 4 ચિત્રો વ્યવસ્થિત તમારે જોડવાના છે, બરાબર છે. ધ્યાનથી જોડજો એટલે કાંઈ ભૂલ થાય નહીં. અસ્તુ.